ગિરનાર તળેટીમાં તારીખ 1 માર્ચે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમ પર વોલ પેઇન્ટિંગ સ્પર્ધાનો પ્રારંભ, જેમાં 37 આર્ટિસ્ટ ભાગ લેશે. નમસ્તે, મારું નામ સાહિલ આર્ટ. અમે સાહિલ આર્ટમાંથી કામ કરીએ છીએ. એવી રીતે ઘણા બધા આર્ટિસ્ટો અહીંયા ભાગ લીધેલ છે. પ્રશાસન દ્વારા અહીંયા પ્લાસ્ટિક મુક્તિ માટે એક મોટું આયોજન કરેલ છે, જેનામાં બધા આર્ટિસ્ટોને ભાગ લેવાનું હેતુથી એ લોકોએ ઘણું બધું અહીંયા અમને સપોર્ટે કર્યું છે. ને અમે અહીંયા શોખથી કામ કરીએ છીએ, પણ પબ્લિક માટે આ મેસેજ છે એમાં પ્લાસ્ટિકનો, તો મેસેજ માટે કરીને એ હેતુ છે અમારું. અમારો હેતુ એ જ છે, પ્રશાસનનો હેતુ એ છે કે પ્લાસ્ટિક માટે બધી જનતા પોતે પોતાની જિમ્મેદારીથી ધ્યાન દે અને આનું પોલ્યુશન રોકે. કારણ કે એનાથી એક કોઈ વ્યક્તિને નુકસાન નથી, તેનાથી જીવ બધા ઘણા બધા જીવજંતુઓ અને પશુઓને પણ નુકસાન થાય છે. તેના ગંભીર પરિણામો આવી શકે છે અને આવનારા સમયમાં એના પરિણામો તેથી પણ ગંભીર થઈ શકે છે. તેના માટે તમે જોઈ શકો છો પાછળ કે જે પેઇન્ટિંગ ચાલે છે એમાં સિનિયર આર્ટિસ્ટો છે, સ્ટુડન્ટો છે, બધાએ પોતપોતાની રીતે કામ કરે છે. પણ બધાએ પબ્લિકને પણ પોતે પણ આમાં હિસ્સો લઈ અને પ્રશાસનનો સાથ દેવો જરૂરી છે, એવું બસ અમારું કહેવાનું પણ હેતુ છે અને પ્રશાસનનું કામ કરવાનું મકસદ પણ જ છે. હું ધર્મેશ પરમાર જુનાગઢ ખાતે આર્ટ વર્કનું કામ કરું છું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજરોજ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે, જેનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક ગિરનાર ક્ષેત્રમાં પ્લાસ્ટિક ઝુંબેશના વિરોધે એના વિષય દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે, જે સર્વે જનજાગૃતિમાં બધા સામેલ થાય એવા આશયથી આ કાર્યનું આયોજન કરેલ છે. નમસ્કાર, મારું નામ છે દિવ્ય અને અત્યારે અમે ઉપસ્થિત છીએ ગિરનારના પગથિયા પાસે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન પ્લાસ્ટિક મુક્ત ગિરનાર, પ્લાસ્ટિક મુક્ત ભવનાથ થીમ ઉપર. અને તમે જોઈ શકો છો કે બધા જ કલાકારો પોતાનો જીવ પરસેવો પાણી બધું રેડી રહ્યા છે અને એકદમ હાર્ડવર્ક કરી રહ્યા છે. લિટરલી અમને ડ્રો કરતાં કરતાં પરસેવો થઈ ગયો તડકામાં, બટ અમે બધા ખૂબ જ એન્થુઝિયાસ્ટિક છીએ અને વી થેન્ક ધ ગવર્મેન્ટ. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ છે ગોટાણિયા રણજીત અને અમે લોકો બધા આજે પ્લાસ્ટિક મુક્ત કરવા છે જૂનાગઢ એવું અમે દર્શાવવા માટે અમે વોલ પેઇન્ટિંગ કરવા માટે ગિરનારની સીડી બાજુ આવ્યા છે અને અમે એટલી મહેનત કરીએ છીએ, તો તમે લોકો પણ અહીંયા આવો, તો પ્લાસ્ટિક અહીંયા ના ફેંકો અને લઈ આવો પણ નહીં તેવી અમે અપીલ કરીએ છીએ. બસ આટલું જ અમારું મંતવ્ય છે. આજે અમે અહીંયા વોલ પેઇન્ટિંગ માટે આવ્યા છે, બધા લોકો કલાકારો, નાના મોટા બધા કલાકારો અહીંયા એકત્રિત થયા અને અમે વોલ પેઇન્ટિંગ અમારો પરસેવો પાણી પાડી અને બધા અહીંયા વોલ પેઇન્ટિંગ કરશું અને તમે લોકો આવો તો અમારી જરૂર પેઇન્ટિંગ જોજો અને એનું તમે પાલન પણ કરજો. બસ એવી જ મારી અપીલ છે. બસ બધા લોકો જે આવે છે અહીંયા વિઝિટ કરવા માટે, એ પ્લાસ્ટિક ખાય એનો કોઈ વાંધો નથી, પણ અહીંયા ફેંકે અને બધું ખરાબ કરે એ બહુ આપણા માટે શરમ જેવી બાબત કહેવાય. તો તમે અહીંયા આવો એટલે પ્રકૃતિને બગાડો નહીં, બસ એટલી જ અપીલ છે. અને તમે જે પ્લાસ્ટિક કે લઈ આવો એ સાથે રાખો આપણી બેગમાં અથવા તો ડસ્ટબિન અહીંયા છે ત્યાં જ ડસ્ટબિનમાં ફેંકો.